સપ્તસી સંકુલ શાળા વતી વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ચેપ્ટર નંબર બે પૂર્ણ સંખ્યાઓ ભાગ ચાર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ત્રણ સુધી જોયું હતું જેમાં આપણે સરવાળામાં યોગ્ય નિયમ ગુણાકારમાં યોગ્ય નિયમ પછી કોમન કાઢવું એ વસ્તુ આપણે જોઈ હતી હવે આપણે યોગ્ય જ ગુણધર્મનો ઉપયોગ કરીને ગુણાકારમાં ગુણાકાર જ મેળવવાના છે હવે બે સંખ્યા તમને આપેલી છે એનો ગુણાકાર તમને આવડે તો આવડતો જ હોય છે કેમ કે તમે નાના ધોરણથી ગુણાકાર શીખીને આવ્યા છો પરંતુ તમારે અહીંયા ગુણાકાર કરવાનો નથી પરંતુ યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનો છે એટલે તમે ડાયરેક્ટ ગુણાકાર કરીને જવાબ લાવી દેશો તો તમારો જવાબ માન્ય ગણાશે નહીં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે તો પ્રશ્ન ચાર પ્રશ્ન ચાર આપણે જોઈએ પહેલા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો એમાં પહેલી જ રકમ આપણે એ કરીને આપેલી છે કઈ આપેલી છે સાતસો સાડા આડત્રીસ ગુણ્યા એકસો ને ત્રણ વિદ્યાર્થી મિત્રો સાતસો આડત્રીસ ગુણ્યા એકસો ત્રણનો ગુણાકાર બધાને આવડે છે પરંતુ તમારે ગુણાકાર કરવાનો નથી એને વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીને કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું શું કરવાનું છે તો સાતસો આડત્રીસ પહેલાં હું એમાં લખી દઉં છું સાતસો મેં લખી દીધા એમાં ગુણાકારમાં કાઉસમાં આ જે એકસો ત્રણ છે ને એકસો ત્રણ એને હું લખું છું સો વત્તા ત્રણ લખાય વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન આપજો આ સાતસો છે એનો ગુણાકાર સો હેરે થશે અને ત્રણ હેરે પણ થશે તો એને કેમ લખાય આ રીતે લખા સાતસો સાડત્રીસ ગુણ્યા સો પછી વત્તા સાતસો આડત્રીસ ગુણ્યા ત્રણ સાતસો આડત્રીસ ગુણ્યા સો વત્તા સાતસો આડત્રીસ ગુણ્યા ત્રણ તો અહીંયા આપણે કાઉસમાં શું લખીશું કે વિભાજનનો ગુણધર્મ ખબર પડે છે કેટલા આવશે બાવીસો ચૌદ હવે આ બેનો તમે સરવાળો કરશો એટલે કેટલા આવશે છોતેર હજાર ચૌદ ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ બી બી માં શું કહે છે આઠસો ચોપન ગુણ્યા એકસો ને બે તો આઠસો ચોપન એમાં રહેવા દેવાના ગુણ્યા આ એકસો બે છે એકસો બે એને તમારે સો વત્તા બે લખી દેવાના હવે આનો ગુણાકાર આને અને આનીરે તો શું થશે આઠસો ચોપન ગુણ્યા સો વત્તા આઠસો ચોપન કેટલા આવશે બે અને બાજુમાં આપણે શું લખી દઈશું કે વિભાજનનો ગુણધર્મ તો હવે આઠસો સો કરવા હોય તો સિમ્પલ જ છે આઠસો ચોપન લખી દેવાના પાછળ બે મિન્ડા લગા દેવાના પ્લસ આઠસો ચોપન ગુણ્યા બે કરો તો કેટલા આવે સત્તરસો આઠ આ બેનો તમારે સરવાળો કરવો હોય તો કેટલો આવે સત્યાસી હજાર એકસો આઠ ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ દાખલા છે થોડુંક ધ્યાન આપશો એટલે ઓટોમેટિક ખબર પડશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સી સીમાં શું કહી છે બસો અઠ્ઠાવન ગુણ્યા એક હજાર આઠ તો બસો અઠ્ઠાવન લખી દઉં એને ગુણ્યા એક હજાર આઠ ને હું હજાર વધતા આઠ લખી શકાય આનો ગુણાકાર આની રે આનો ગુણાકાર આની સાથે ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો તો બસો અઠ્ઠાવન ગુણ્યા હજાર કરું તો બસો અઠ્ઠાવન ગુણ્યા હજાર વધતા બસો અઠાવન ગુણ્યા કેટલા કરશું આઠ આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર તો આ બેનો ગુણાકાર તમને ખબર છે બે લાખ ત્રણ મહિના પાછળ મૂકી દેવાના નો ખબર પડે તો હું કરું બસો અઠ્ઠાવન મૂક દેવાના પાછળ કેટલા મહિના મૂક દેવાના ત્રણ ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો હવે તમારે આ બેનો ગુણાકાર કેટલો આવે છે બે હજાર ચોસઠ અને આ બેનો તમે સરવાળો કરીશો એટલે બે લાખ સાઠ હજાર જીરો ચોસઠ સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો સિમ્પલમાં સિમ્પલ વિભાજનના ગુણધર્મના દાખલા તમારે સો ટકા બે માર્ક્સમાં પૂછાય પૂછાય ને પૂછાય જ છે જેથી તમારે વ્યવસ્થિત યાદ રાખવાનું છે આ ધોરણ છમાં માં આવે છે ધોરણ સાતમાં અને આઠમાં આઠ સુધી પણ આવે છે અને આ વિભાજનનો ગુણધર્મ તમને ધોરણમાં પણ કામમાં લાગશે જેથી વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે પાછળ ફેરવતા હતા જો પણ એવું કંઈ જરૂરી ન હોય કે પાછલી કિંમત જ ફેરવવાની અહીં એક હજાર પાંચ આગળ આવી પાસે આપણે એને હજાર વત્તા પાંચ એને ગુણ્યા એકસો ને અડસઠ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે આને ફેરવી નાખીએ હવે ક્રમનો જો ગુણાકારમાં છે ખાસ ધ્યાન આપજો ક્રમનો નિયમ છે ગુણાકારમાં ગુણાકારમાં ક્રમનો નિયમ છે એકસો પહેલાં લખો અને પછી લખો તો પણ ચાલે તો આપણે લખી દઈએ એકસો અડસઠ ગુણ્યા હજાર વત્તા પાંચ તો એકસો અડસઠનો નો ગુણાકાર આનેરે થશે અને આને રે પણ થશે તો આપણે શું લખીશું એકસો અડસઠ ગુણ્યા હજાર વત્તા એકસો અડસઠ ગુણ્યા પાંચ કાઉસમાં લખી દઈશું શું લખી દઈશું વિભાજનનો ગુણધર્મ ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો તો હવે આ બેનો સરવાળો આ બેનો ગુણાકાર પહેલાં કરો તો એકસો અડસઠ લખી દેવાનો પાછળ ત્રણ મીંડા મૂકી દેવાના પ્લસ એકસો અડસઠ ગુણ્યા પાંચ કરો તો એકસો અડસઠ ગુણ્યા પાંચ આઠસોને કેટલા થશે ચાલીસ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે આ દાખલા કરો ત્યારે વિડીયોને સ્ટોપ કરીને આ જે ગુણાકાર હું નીચે લખું છું એ તમારે ફરજ પણે રફ નોટમાં ગુણાકાર કરવાનો છે જેથી તમને ખબર પડે કે નહી વ્યવસ્થિત જવાબ આવે છે કે નહીં આ એકવાળો કરશો એટલે એક લાખ હજાર સોરી પ્રશ્ન ચાર માં ચાર દાખલા આપણે કમ્પ્લીટ કરેલા છે આ તમારા વિભાજનના ગુણધર્મના નિયમ પ્રમાણે દાખલા કરવાના છે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી શું કરશે પરીક્ષામાં કે આવું કઈ કરશે અને ડાયરેક્ટ ગુણાકાર કરશે અને જવાબ આ આ જ આવશે જવાબમાં કોઈ ફેરફાર નહીં આવે જવાબ તમારો આ જ આવશે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ ભલે આ આવે પણ તમારો જવાબ માન્ય ગણાશે નહીં કેમકે ઉપર રકમ તમને એ રીતના આપેલી છે કે ભાઈ યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને તમારે ગુણાકાર મેળવવાના છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન પાંચ અને પ્રશ્ન છ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચાલો હવે પ્રશ્ન પાંચ અને પ્રશ્ન છ મેં ઓલરેડી લખી જ નાખેલા છે પહેલાં આપણે જોઈ લઈએ કઈ રીતના છે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન હાઉ સિમ્પલમાં સિમ્પલ આ બે દાખલા તમારે આ ચેપ્ટરમાંથી જો વ્યવહારિકમાં પૂછાયા હોય તો આ બે દાખલા છે અને આ બે દાખલા તમે જોશો ને તો તમને એમ થાય સર આ તો અમે ચોથા પાંચમામાં ભણીને આવ્યા છે પાંચમામાં આવું આવું જોજો કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે ચાલીસ લિટર

પાસઠ અથવા તો પાસઠ ગુણ્યા નેવું અને છેદમાં કેટલા છે એક તો નેવું ગુણ્યા તમે પાસઠ કરશો નેવું ગુણ્યા કેટલા કરવાના છે પાસઠ જો તમે વિદ્યાર્થી મિત્રો નેવું ગુણ્યા પાસઠ કરશો તો કેટલો આવશે અઠાવન પચાસ રૂપિયા ખાસ યાદ રાખો પહેલા દિવસે જે પુરાવ્યું હતું એ લીટર બીજા દિવસે પૂરાવ્યું હતું એ લીટર બેનો આપણે શું કરી દીધો સરવાળો પછી એક લીટરની કિંમત તમને આપી હતી તો એટલા લીટર આપણે ટોટલ આપણે પૂરાયું છે તો એના કેટલા પૈસા થાય તો પાસઠ ગુણ્યા નેવું કરશો એટલે અઠ્ઠાવન પચાસ રૂપિયા આમ ટેક્સી ડ્રાઈવરે પેટ્રોલ પર પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા ખર્ચ કર્યા સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન પાંચ પૂરો થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન છ તરફ પ્રયાણ કરીએ પ્રશ્ન છ સેમ ટુ સેમ એવો જ દાખલો છે કોઈ દૂધવાળો એક દૂધવાળો છે એ એક હોટલમાં સવારે કેટલું લીટર દૂધ આપે છે બત્રીસ લીટર અને સાંજે અડસઠ લીટર દૂધ આપે છે હવે જો દૂધની કિંમત પિસ્તાલીસ રૂપિયા પ્રતિ લિટર હોય એટલે એક લીટરના પિસ્તાલીસ રૂપિયા હોય તો દૂધવાળાને રોજ કેટલી આવક થતી હશે હવે સાંભળી લો ખાસ એક દૂધવાળો છે એ સવારે બત્રીસ લીટર આપે અને સાંજે અડસઠ લીટર આપે એક લીટરનો ભાવ છે પિસ્તાલીસ રૂપિયા તો દરરોજની આવક એની કેટલી છે એ આપણે મેળવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સવારમાં આપેલું દૂધ ઇક્વલ ટુ કેટલા બત્રીસ લીટર જે જે વસ્તુ લખી હોય ને આપી હોય ને રકમ એ તમારે લખી દેવાની સવારમાં આપેલું દૂધ કેટલું છે બત્રીસ લીટર સાંજે આપેલું દૂધ કેટલું છે તો કે અડસઠ લિટર તો કુલ આપેલું દૂધ એટલે કે આ બેનો આપણે શું કરી દેવાનો સરવાળો કેમ કે આપણે આખા દિવસનું જોવાનું છે કમાણી કેટલી કરેલી છે તો આખા દિવસમાં દૂધ એને કેટલું વેચેલું છે અડસઠ અને બત્રી તો બત્રી વધતા અડસઠ કરશો એટલે કેટલું ટોટલ સો લીટર આખા દિવસમાં હોટલમાં એને સો લિટર દૂધ આપેલું છે તો એક લીટર દૂધની કિંમત કેટલી છે પિસ્તાળીસ રૂપિયા એક લીટર દૂધની કિંમત કેટલી છે પિસ્તાળીસ રૂપિયા તો સો લીટર દૂધની કિંમત કેટલી તો પિસ્તાલીસ ગુણ્યા ક્રોસ ગુણાકાર પિસ્તાલીસ ગુણ્યા સો અને છેદમાં કેટલા આવશે એક તો પિસ્તાલીસ ગુણ્યા સો કરો તો કેટલા આવે પિસ્તાલીસો રૂપિયા સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો તો દૂધવાળાને રોજ પિસ્તાળીસો રૂપિયાની આવક થઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેમાં ખાલી પ્રશ્ન એક સાત જ બાકી રહ્યો છે એ જોડકું છે એ આપણે આગલા લેક્ચરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે ચેપ્ટર નંબર તમને એક અને ચેપ્ટર નંબર બે પણ હવે જો થોડુંક બાકી રહેલું છે વિદ્યાર્થી મિત્રો ખાસ જ્યારે રેગ્યુલર સ્કૂલ શરૂ થાય તે પહેલાં તમે જ્યારે રેગ્યુલર સ્કૂલમાં આવો ત્યારે આ ચેપ્ટર જેટલા જેટલા ચાલે છે તે વ્યવસ્થિતપણે લખવાના તો છે જ તમારે વ્યવસ્થિતપણે લખી તો નાખવાના જ પરંતુ આને હાઈરોઇડ સાથે સાથે પ્રેક્ટિસ પણ કરતી રહેવાની વિદ્યાર્થી મિત્રો સિમ્પલ દાખલા છે તમને આવડી પણ જશે જેટલી પ્રેક્ટિસ તમે કરશો એટલું તમારું ગણિત સારામાં સારું થશે જુઓ ખાલી તમે વિડીયો જોઈ લેશો તો એમ તમને પાંચ મિનિટ એમ થશે કાલો તો હેલું હેલું છે આવું આવડી ગયું આવડી ગયું એમ થશે જેમ તમે બોર્ડમાં જ્યારે જોતા હોય દાખલા ત્યારે તમને આવડતા જ હોય પછી ઘરે જાવ અને પાછા ઘરે જ પાછા અહીંયા આવો એટલે પાછું બુલાઈ જાય પરીક્ષામાં ભૂલાઈ જાય દાખલામાં જ્યારે તમને પૂછવું હોય કે ભાઈ આવડે છે બધા હાથ પાડતા હોય પાછા એટલે ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો એટલે તમે જેટલી પ્રેક્ટિસ આની કરશો એટલું તમારે સારું રહેશે એટલે જેમ બને એમ વિદ્યાર્થી મિત્રો આની પ્રેક્ટિસ કરવાની જે તમને અસાઇનમેન્ટ આપવામાં આવશે એ ચેપ્ટર પૂરું થાય તે પછી તો તમને જવાબ સહિત આપવામાં આવ્યું છે પરંતુ તમારે જવાબ સહિત સીધી લખી નથી નાખવાનું પહેલાં એના સવાલ એક પ્રશ્ન હોય તો પહેલાં એક પ્રશ્નના બધા જેટલા હોય ક્વેશ્ચન એ બધાના સવાલ લખી લેવાના પછી તમારે એના જવાબ તમારી રીતે મોઢે લખવાના છે જેથી તમને ખબર પડે કે મને કેટલું આવડે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ લેક્ચરમાં મળીશું